વર્ષ 2022 નું છેલ્લું ટ્રેડિંગ સેશન આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ. ડાઉ તરફથી સંકેતો પોઝિટિવ છે. ઓવરઓલ અત્યારે ફ્યુચર્સ થોડા દબાણમાં જરૂર આવ્યા છે, પણ જે ગઈકાલના ક્લોઝ છે તે આપણે જે ગેપ જોઈ રહ્યા છીએ તે એસજીએક્સ નિફ્ટીમાં ટ્રાન્સલેટ જરૂર થઈ રહ્યો છે. હવે સમજવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય મતલબ પહેલા અમેરિકન માર્કેટ્સની જો અહીંયાથી ખાસ વાત કરી લઈએ, બીકોઝ પછી સોમવારે તો એમનો ટ્રેડિંગ હોલિડે છે, એટલે આપણે પછી બે દિવસ આજનો અને આવતીકાલે સોમવારનો દિવસ બંને દિવસ જે છે તે આપણે ખાસ આપણા ફેક્ટર્સ પર જ ચાલવાનું રહેશે. સ્થિતિ કઈ રીતે જુઓ છો? નાસડેક પર્ટિક્યુલરલી ખાસો એવો ડેમેજ યર ટુ ડેટ જુઓ. હું નિફ્ટી જોઈ રહ્યો હતો કે યર ટુ ડેટ ઓલમોસ્ટ 4.5% આસપાસ ઉપર આવ્યો છે, પણ તમે નાસડેક જુઓ, S&P 20% ઘટ્યો છે, ડાઉ જોન્સ 9.2% યર ટુ ડેટ ઘટેલા છે. એટલે આપણા માર્કેટ્સે આવા માહોલમાં પોઝિટિવ રહીને બહુ સરસ સ્ટ્રેન્થ બતાવી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ્સની પહેલાં વાત કરી લઈએ. કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. વેલ, ડાઉ જોન્સની વાત કરીએ, કાલના દિવસમાં આપણો જે વ્યૂ હતો ઓવરઓલ સાઇડવેઝ ટુ બિયરિશનો હતો, કેમ કે 50 DMAના નીચે ક્લોઝિંગ આવ્યું હતું, પણ સમહાઉ ડાઉ જોન્સે ફર્ધર કરેક્શન નહીં બતાવ્યું અને રિકેપ્ચર કર્યું અગેઇન 50 DMA. એન્ડ જે રેન્જ હતી, જે રેન્જની છેલ્લા 4-5 દિવસથી આપણે વાત કરી રહ્યા હતા, 32,750 અને ઉપરમાં 33,700, એ જ રેન્જની વચ્ચે અત્યારે ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. તો એ જ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો શ્રિંક થતી જોવા મળી રહી છે. આજના દિવસમાં પણ મને એવું લાગે છે કે આ જ રેન્જની વચ્ચે જે પ્રમાણે કાલના અને પરમ દિવસની ટ્રેડિંગ બની છે એના બેઝ પર આજ ટ્રેડિંગ રેન્જમાં માર્કેટ પોતાની મોમેન્ટમ બતાવે એવું લાગી રહ્યું છે. નાવ મંડેના ટ્રેડિંગ હોલિડેઝ છે, જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે તો મને એવું લાગે છે કોઈ મેજર મોમેન્ટમ આજના દિવસમાં નહીં જોવા મળે. તો વ્યૂ અત્યારે સાઇડવેઝમાં જ બની રહ્યો છે ડાઉ જોન્સ માટે. ઓવરઓલ 33,700 અને 32,700 આ એક મેજર રેન્જ જોવા મળી રહી છે ડાઉ જોન્સમાં. એના સામે સાઈડ નાસ્ટેકની વાત કરીએ તો નાસ્ટેકમાં એક કરેક્શન આવી ગયું છે. જે લેવલની આપણે વાત કરતા હતા 10,600 સુધીના લેવલની આપણે વાત કરતા, રિસન્ટલી કાલના દિવસમાં જોવા જઈએ તો 10,750 સુધીનું એક કરેક્શન આપણને આવતું જોવા મળી ગયું છે. નાવ અગેન મને એવું લાગે છે કે 10,600 સુધીના લેવલ ઓપન છે. 10,600 સુધીનું લેવલ આપણને નાસ્ટેક બતાવી શકે છે ને, એ જો બ્રેક કરે છે તો 10,500 સુધીના લેવલ પર નાસ્ટેકમાં આપણને જોવા મળી શકે છે. તો કરેક્શનનો વ્યૂ હજુ પણ નાસ્ટેકમાં આપણને બનતો જોવા મળી રહ્યો છે. 10,600-10,500 સુધીના લેવલ હજુ બી હું જોઈ રહ્યો છું નાસ્ટેકમાં. તો આ વ્યૂ તમને અધિક ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. હવે આવીએ FIIs ની ચાલ પર. આપણે જોઈ રહ્યા છીએ સતત 5 ટ્રેડિંગ સેશનથી એમની વેચવાલી જે છે તે યથાવત રહેતી જોવા મળી રહી છે. ગઈકાલના આંકડાઓ પણ એવું કહે છે કે 572 કરોડની વેચવાલી તેમણે કરી, સામે DIIs ની 515 કરોડની ખરીદદારી છે. અને FIIs FNO માં જુઓ તમે જે ફ્લો આવ્યો છે તે કંઈક અલગ લેવલનો છે. અહીંયા 15,389 કરોડનો. પર્ટિક્યુલર્સ થોડું સમજવાની કોશિશ કરીએ. 14 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તેમણે વેચવાલી કરી, ઇન્ડેક્સ ઓપ્શન્સમાં 15,824 કરોડની ખરીદદારી કરી. એટલે છેલ્લે છેલ્લે જે કવર થયા અને બાકી બધી જ સ્થિતિઓ થઈ છે એમાં આ મેજર જગ્યા ઇન્ડેક્સ ઓપ્શનમાં તમને જોવા મળી. સ્ટોક ફ્યુચર્સમાં 511 કરોડની વેચવાલી છે અને સ્ટોક ઓપ્શનમાં પણ 91 કરોડની મામૂલી તમને ખરીદદારી જોવા મળી રહી છે. ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ બંનેમાં વેચવાલી છે કે એટલે નેટ સેલિંગ થાય, બહુ વધારે નથી. સ્ટોક ફ્યુચર્સમાં વધારે સેલિંગ છે, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નથી. પણ ઇન્ડેક્સ ઓપ્શન્સ પર્ટિક્યુલરલી આટલો મોટો આંકડો, આ થોડું સમજવું પડશે આપણે. કે વેલ, ક્યાંક ને ક્યાંક અત્યારે FIIની ખરીદીને લઈને વાત કરીએ તો જી કુનાલ, અવાજ આવે છે આપને? ઓકે, મને લાગે છે કદાચ સંપર્ક અપાયો છે, ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરી. આ આંકડો બહુ સમજવો જરૂરી બને છે, બીકોઝ ફ્યુચર્સ તમે પર્ટિક્યુલરલી જુઓ જ્યારે સિરીઝ પૂરી થતી હોય, ડિસેમ્બર સિરીઝનું જે રીબેલેન્સિંગ થતું હોય તે ક્લિયર તમને જોવા મળે. ગઈકાલે આપણે તમને યાદ હોય તો ક્લોઝિંગમાં છેલ્લે 3 વાગ્યા પછી આની વાત કરી પણ હતી. 3 બેન્ક્સ પર્ટિક્યુલરલી કે જેમાં ફંડ ફ્લો આવવાની એક્સપેક્ટેશન્સ હતી, HDFC બેંક, ICICI બેંક અને Axis બેંક, આ 3 બેન્ક્સ હતી કે જેમાં ફંડ ફ્લો આવવાની વાત હતી. અને કોટક બેંકમાં થોડું આઉટફ્લોની વાત હતી, ઇનફ્લો જે છે તે બાકી 3 બેન્ક્સમાં હતો. તો એ બધી વાતો તો હતી. આપણી સાથે કુનાલ જોડાઈ ગયા છે. કુનાલ, તમે પ્લીઝ કન્ટિન્યુ કરો. ઇન્ડેક્સમાં પર્ટિક્યુલરલી જે ઓપ્શન્સમાં આંકડાઓ બહુ મોટા છે FIIs ના. યસ, અત્યારે જોવા જઈએ તો ઓવરઓલ આ મંથમાં 53,000 કરોડનું બાઇંગ આપણને ઓવરઓલ ઇન્ડેક્સ ઓપ્શનમાં FIIs તરફથી જોવા મળ્યું છે. અને આ મહિનામાં 3rd ટાઈમ છે. પહેલાં પણ જોવા જઈએ તો 22 ડિસેમ્બર અને એની પહેલાં જોવા જઈએ યસ તો 8 ડિસેમ્બરના પણ આપણને 10,000 પ્લસનો આંકડો જોવા મળ્યો હતો.
ત્યાં સેમ વસ્તુ યસ હું ઓપ્શન ચેન પર જો રેપ્લિકેટ કરું છું તો ક્યાંક ને ક્યાંક મને એક પોઝિટિવ મુમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એન્ડ કાલના દિવસમાં જે જી સર ઓકે મને લાગે છે ફરી એકવાર સંપર્ક અપાયો છે તો આપણે સંપર્કની કોશિશ કરીશું. આજે હવે વર્ષ 2022નું છેલ્લું ટ્રેડિંગ સેશન છે, મને લાગે છે કે બધી જગ્યાએ થોડું ઇફેક્ટ જરૂર આવતી જોવા મળી રહી છે. નોટ એન ઇશ્યુ, આપણે ફરી એકવાર સંપર્કની કોશિશ કરીશું. પણ મીનવાઇલ જેમ મેં વાત કરી તેમ કે ખાસું એવું એક્શન તમને અહીંયાથી જે આંકડો છે પર્ટિક્યુલરલી તેમાં જોવા મળી રહ્યું છે. અને જો હું જાન્યુઆરી સિરીઝના ફ્યુચર્સ જોઉં છું તો તેમાં જે ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન થયું છે પર્ટિક્યુલરલી નિફ્ટીમાં ઓલમોસ્ટ 35.5% આસપાસનું, અને બેંક નિફ્ટીનું ઓપ્શન જે ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે તે 31% આસપાસનું છે. એટલે કે ગઈકાલે અહીંયા પણ તમને એક્શન જોવા મળ્યું. ગઈકાલે ઇન્ડેક્સે જે મેસિવ મૂવ બતાવી હતી તે બહુ રસપ્રદ હતી. અને ઓપન ઇન્ટરેસ્ટનું બિલ્ટઅપ પણ તમે જુઓ, 18,200 પર કોલ રાઇટર્સ ખાસા એવા ત્યાં ઊભા છે, અને પછી 18,300ની જગ્યા બને છે કે જેમાં મેજર મેજર પોઝિશન્સ તમને બનતી જોવા મળી રહી છે. આ તરફ પુટ રાઇટર્સનો સપોર્ટ બહુ સરસ એડ થયો 18,000માં. ગઈકાલે 30,00,000 શેર્સ જે છે તે એડ થયા છે, 35,00,000, અને 1,28,000 આસપાસના શેર્સ જે છે, સોરી 12,00,000 શેર્સ જે છે તે તમને 18,100માં એડ થતા પુટ રાઇટર્સના સપોર્ટ તરીકે જોવા મળ્યા છે. સૌથી સારો સપોર્ટ તો 18,000નો જ છે અત્યારે પુટમાં. પણ સામે તમે જોશો કે જે પર્ટિક્યુલર્સ બની રહ્યા છે, 18,200 18,300ના કોલ રાઇટર્સ છે, 18,200 અને 18,400ના કોલ રાઇટર્સ બહુ મેસિવલી આગળ આવ્યા છે. અને ગઈકાલે 10,00,000નું એડિશન 18,400ના કોલ રાઇટર્સનું છે, અને 18,200નું કોલ નું એડિશન જે છે તે તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. કુનાલ ફરી એકવાર આપણી સાથે, કુનાલ ફરી એકવાર કન્ટિન્યુ કરો પ્લીઝ. વેલ, ઓપ્શન ચેઇન ની આપણે વાત કરતા હતા, જે ઇન્ડેક્સ જે એફઆઈઆઈ ના ઇન્ડેક્સ ના ડેટા છે એના વિશે પર. નાઉ યસ, તમે ક્લિયરલી જોઈ શકો છો નેક્સ્ટ વીકલી એક્સપાયરીમાં જે પ્રમાણે ડેટા એડ થયા છે, મેક્સિમમ ઉવાઈ જોવા જઈએ તો 18,200 ના લેવલ પર આવતું હતું. અને કાલના દિવસમાં આપણને જે ક્લોઝિંગ જોવા મળી છે 18,265, મને એવું લાગે છે કે આ એક સારા એવા સંકેત છે. અને ટાઈમિંગ માટે એફઆઈઆઈની બી જે મુમેન્ટમ છે એ અત્યારે બુલી જોવા મળી રહી છે. વ્યૂ અત્યારે ઓવરઓલ પોઝિટિવ સાઈડનો થઈ રહ્યો છે, અને જે પ્રમાણે નેક્સ્ટ મેક્સિમમ હોય 18,500 લેવલ પર આપણને આવતું જોવા મળ્યું છે. મિનિમમ એક્સપેક્ટેશન અત્યારે આ લેવલ પર એ લેવલનું બની રહ્યું છે. એક સારી એવી ખરીદારી ઓપ્શન ઇન્ડેક્સ પરથી આપણને એફઆઈની તરફથી જોવા મળી રહી છે. ઓવરઓલ બુલિશ સેન્ટિમેન્ટ આ લેવલ પર એ ડેટા પરથી આપણે જોઈ શકીએ. ઓકે, તો આ વસ્તુ ક્લિયરલી આપણે હવે અહીંયાથી સમજવાની રહેશે કે મેજર મેજર જે પોઝિશન્સ એફ એન્ડોમાં ગઈકાલે ઓપ્શન્સમાં જે એડ થઈ હતી કવર કરવાની વાત આ તે બધી સ્થિતિઓ. નિફ્ટી માટેના લેવલ્સ હવે ખાસ વાત કરી લઈએ. કુનાલ, 18,100ના પુટ રાઇટર્સનો સપોર્ટ છે, 18,000ના પુટ રાઇટર્સ જુઓ બહુ સરસ સપોર્ટ બનાવી ચૂક્યા છે, અને સામે 18,200 18,300ના જે કોલ રાઇટર્સ છે તે બહુ મેસિવ પોઝિશન્સ, પર્ટિક્યુલરલી 18,400 અને 200માં બહુ મોટી પોઝિશન્સ જે છે તે ઊભી છે. તો આ સ્થિતિ થોડું સમજવાની કોશિશ કરીએ કે વેલ, નિફ્ટીની વાત કરીએ અત્યારે આ લેવલ પર, એન્ડ જે લેવલ પર ટુ ટાઇટર્સ ઊભા છે, થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ ક્યાંક ને ક્યાંક ટાણા દિવસમાં આપણને એક સારી એવી સ્ટોક બિલ્ડઅપની પોઝિશન પુટમાં જોવા મળી હતી. એન્ડ તમે જુઓ ઓટીએમમાં 18,200થી લઈને નીચેમાં 17,800 સુધી એક સારું એવું સાઇઝેબલ આપણને શોર્ટિંગ જોવા મળ્યું હતું. એન્ડ હું અત્યારે આ લેવલ પર કોલ સાઇડની વાત કરું તો જે શોર્ટિંગ આપણને પુટ સાઇડ પર જે ઇન્ટેન્સિવ શોર્ટિંગ જોવા મળ્યું હતું, એટલા જ ઇન્ટેન્સિવ બાઇંગ એટલું ખાસ નથી જોવા મળ્યું. પણ હા, પર્ટિક્યુલરલી સ્ટ્રાઇક પ્રાઇસની વાત કરું, 18,200 છે, 18,300 છે, અને ઉપરમાં 18,400 18,500ની સ્ટ્રાઇક પ્રાઇસમાં સારું એવું બાઇંગ આપણને લેવલ પર થતું જોવા મળ્યું છે. ઓવરઓલ જે મુમેન્ટમ અત્યારે આ લેવલ પર એક્સપેક્ટ કરી રહ્યો છું ક્લિયર કટ ઓપ્શન ચેઇન પરથી, એ અત્યારે બુલિશ સાઇડની બનતી આપણને જોવા મળી રહી છે. અને ચાર્ટ વાઇઝમાં અત્યારે યસ આ લેવલ પર જોવા જઈએ તો જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ બનતો આપણને જોવા મળી રહ્યો છે. ના, અત્યારે મેઇન ક્વેશ્ચન યસ એ થાય છે કે પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવું જોઈએ કે નહીં. તો મારો વ્યૂ અગેન થોડો સાઇડવેઝનો, વેઇટ એન્ડ વોચનો બની રહ્યો છે, નોટ એક્ઝેક્ટલી સાઇડવેઝનો. કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એટલો ફેવરેબલ નહીં બને. હું કહીશ કે વેઇટ કરો. ટાઈમિંગ માટે ઓપનિંગ પર વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. પણ લેવલની જો વાત કરીએ તો ડાઉન સાઈડમાં અત્યારે જે લેવલ આપણને એટલે સપોર્ટ જોવા મળી રહ્યા છે, યસ એ લેવલ આપણને 18,070ના લેવલ પર આવતા જોવા મળી રહ્યા છે. જ્યાં ઉપરના લેવલની વાત કરીએ ઉપરમાં આપણને જે રેઝિસ્ટન્સ અત્યારે ટાઈમિંગ માટે જોવા મળી રહ્યું છે
એ રેઝિસ્ટન્સ 18,200 ના લેવલ પર જોવા મળ્યું છે અને એ જો ક્રોસ કરે છે તો ક્યાંક ને ક્યાંક ઉપરમાં આપણને યસ 18,500 સુધીના લેવલ પર નિફ્ટી બતાવી શકે છે. આજના દિવસમાં 18,200 અને નીચે 18,050 18,070 આ એક રેન્જ બનતી જોવા મળી શકે છે. ઓકે, તો ગઈકાલે તો ક્લિયરલી એવું જોવા મળ્યું હતું કે એફઆઈઆઈએસે પોતાની પોઝિશન્સ બધી જ રીતે કવર કરી અને એના કારણે ત્યારે રીબેલેન્સિંગ જે થોડું થયું, ચાહે તે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી, એ તમને અહીંયા ખાસ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ એવું જણાવે છે કે 43,000 પર કોલ રાઇટર્સ છે મેજર, પછી 43,500 અને 44,000 પર એટલી પોઝિશન્સ કંઈ છે નહીં. અને આપણે એ પણ જાણીએ છીએ કુનાલ કે રિલેટિવ સ્ટ્રેન્થ જે નિફ્ટીની સામે બેંક નિફ્ટીની છે તે પણ વધારે સતત યથાવત રહેતી જોવા મળી છે. નીચે પુટ રાઇટર્સનો સપોર્ટ જુઓ, 42,500 42,000 બહુ મેસિવ પુટ રાઇટર્સ જે છે તે ઓલરેડી છે અને ગઈકાલના એડિશન પણ કંઈક ઓલમોસ્ટ 1,00,000 જેટલા પોઝિશન્સ જે છે અમને ખાસ આપણને જોવા મળી પણ રહી છે, સોરી 10,00,000 આસપાસના. તો આ પરિસ્થિતિમાં પુટ રાઇટર્સ બહુ અગ્રેસિવ થઈ ગયા છે બેંક નિફ્ટીમાં અને કોલ રાઇટર્સ એક જ જગ્યા પર છે માત્ર 43,000 પર. ઠીક છે, બેંક નિફ્ટીની વાત કરીએ તો સારી એવી મોમેન્ટમ કાલના દિવસમાં બેંક નિફ્ટીમાં આપણને જોવા મળી હતી. નીચે બોટમ થી લઈને ટોપની વાત કરીએ તો 700-800 પોઈન્ટની વોલેટિલિટી આપણને લેવલ પર જોવા મળી હતી. અત્યારે આ લેવલ પર ઓપ્શન ચેનની વાત કરીએ અને જે પ્રમાણે એગ્રેસિવલી પુટ રાઇટર્સ સામે આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજના દિવસમાં પણ સારી એવી વોલેટિલિટી આપણને જોવા મળશે. થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ સારી એવી વોલેટિલિટી આપણને સારી એવી શોર્ટિંગની મુવમેન્ટમ આપણને જોવા મળી રહી છે. સામે હું ઓપ્શન ચેનમાં કોલ સાઇડની વાત કરું, એક 2-3 સ્ટ્રાઇક પ્રાઇસને છોડીને મોસ્ટલી લોંગ બિલ્ડઅપની પોઝિશન જોવા મળી છે. 2-3 સ્ટ્રાઇક પ્રાઇસમાં શોર્ટ કવરિંગની મુવમેન્ટમ જોવા મળી રહી છે. ઓવરઓલ જે મુવમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે, 43,500 લેવલ પર આવીને ફોકસ બની રહ્યું છે. 43,500 જો ક્રોસ કરે છે તો બીજો 400-500 પોઈન્ટનો ઉછાળો આપણને એ લેવલ પર જોવા મળી શકે એ પ્રમાણે અત્યારે ઓપ્શન ચેનની મુવમેન્ટમ બની રહી છે. ચાર્ટ પર પણ જોવા જઈએ અત્યારે તો ક્યાંક ને ક્યાંક 43,000 એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. 43,000 જો ક્રોસ કરે છે તો ઉપરમાં 43,500 સુધીના લેવલ ચાર્ટ પર પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને કાલના દિવસમાં હાઈ 42,919 બનાવેલો છે. નામ આજના દિવસમાં હોઈ શકે કે આપણને ઓપનિંગ સારું એવું જોવા મળી શકે, પણ જો 43,000 ઉપર સસ્ટેન થાય છે ટાઈમ બિંગ માટે એના પછી જ આપણે આમાં પોઝિશન લોંગ કરીને ચાલીશું 500-600 પોઈન્ટના ઉછાળા માટે. હું કહીશ કે સ્ટાર્ટિંગમાં જ કોઈ પોઝિશન બનાવવાની જરૂર નથી, એક વખત 43,000 ઉપર સસ્ટેન થવા દો, એક વખત કન્ફર્મેશન મળી જવા દો, પછી જ આપણે લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલીશું.